लाली लाली મથ્યો પણ નહીં ને કરતું છોકરું ઉમર બૈરા થી હા બરાબર 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 એ ભાઈ રસ્તો મળી ગયો બગોદરાનો તારો વંચ આગળ વધારવાનો હું તું છે ને બીજા લગ્ન કરી લે અલા પણ મારા અત્યારના બૈરાનું શું કરું એ તો જોઈ લે બાકી એ બાજુન ગામમાં એક કન્યા છે તું કેતો હોય તો વાત આગળ વધારું 15 દિન ન્યા રહેજે ને 15 દિન આયા ગણે તને સંતાનનું સુખાઈ મળી જશે ને બે વૈરીનું સુખાઈ મળી જશે હું કે હે હે આ કઈક બોલ ને ભોગી હાર ઉતાર કરો કંકુના ઓ તારે મહારાજ નામ પાડવાનું પાડી દઈએ ને આજે આનું નામ ચ્યો પરથી પાડજો કેમ મારું નામે ચ્યો પરથી છે મોઢા પરથી લાગ્યો ઓમ ભૂ ભૂર્ષ તસવ ચ ચા ચી ચી ચુ ચુ ચે ચૈ ચો ચૌ ચમ 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 ચમનલાલ ચથી મારો ચમનલાલ છે તું તલો તલો જે જે કલો ભગવાન ને તલો જે જે કલો 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 મહારાજ આજે મારો ચમનલાલ એકવી વરનો થયો આશીર્વાદ આલો બુંદી ચમનિયાને સમજાય જરા હા હા આવી શાંત્યા
દાદા તમે તો કહેતા કે તમને માથામાં ગોળી વાગી છે, આ તો મંગળસૂત્રનો ઘા નીકળ્યો. ખરેખર ચથી ચમનલાલની ચથી. અચ્છા, એટલે તમે હેરી પોટરની જેમ ભરો છે? તો અત્યાર સુધી તમે અમને કેમ નથી કીધી આ વાત? અલે આ ગધેડાઓ કોઈ પોતાના બાપના કાળા કામો. હા હા, એ જ કાળા કામો પોતાના મોડે કે ના કે. હું કહું, હું પણ ચૂપ રે. આ તો હું મરવા પડ્યો છું એટલે. એવું ના બોલો બાપુજી. હવે બહુ હરખાય નહીં વાંદરા. બાપુજી. દાદા, પર દાદા. અરે જલ્દીથી પેલું લઈ આપ, છેલ્લે આપણું હોય ને એ. પાણી ના છોડો. નો આરએસ આપણે પીવા બેઠા છીએ. પેલું છેલ્લે આપણું હોય ને એ. ગંગાજળ, ગંગાજળ રેવા દેવા, સ્વર્ગમાં જશે ખોટો. બાપુજી લાવ્યો, ગંગાજળ લાવ્યો. ગધેડા તરે બાપને પડી, એમાં આટલો અરખાય છે? તારા બાપને પડી એમાં તું અરખાઈ જા. ચૌદસિયા, એમ હું કઈ વાંઢો કે વિધુર મરવાનો નથી. જો બાપુજી, અમે અહીંયા માર ખાવા માટે નથી આવ્યા. આ તો તમે મરવા પડે છો ને એટલે આવ્યા છે. છેલ્લી 10 મિનિટ આપું છું, મરવું હોય તો મરો, નહીં તો અમે તો આ ચાલ્યા. ચલો એ ઉભા થાવ. હા ચલો ચલો ચલો, મરો. ઉભી રહેવો અહીંયા. ના ના, ઉભા રહો, બેસો પડે, બેસો પડે, બેસો પડે. હવે તો બેસવું જ પડે. હાય સ્વીટહાર્ટ, વોટ્સ અપ? હાય. હાય બાપુજી. હા કોણ છે આ? રાખી. ક્યારથી? અરે ગધેડા, રાખી નામ છે એનું. રાખી. અહીંયા નહીં,
કાલે આપેલું તે દુખે છે. ઓકે, એક કામ કર. હે 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 બાપા, અહીંયા. હાય બાપા, હાચવીન હો ધીરે ધીરે. હા બ્રો, હા પડોશમાં એક ડોસી રહે છે કુકી. હાસ મજા આવે છે. નોટી બોય, જરા ખંજવારી આપને. એની સાથે સારું લાગે છે. હા હા, સારું લાગે છે. તેની સાથે કુકી જોડે મારે છેલ્લી વાર લગ્ન કરવા છે. બુલશિટ, ખોટી રજા પાડી ઓફિસમાં. હવે તો સાચું મળશે ને, કોઈ નહીં જાઓ. બે છોડવાની કોઈ લિમિટ હોય યાર? શની છોડવાની? હા, મને લાગે છે કે ડો હાચું જ બોલતો હશે. અરે દાદા પ્લીઝ યાર, પપ્પા પ્લીઝ. હા અરે શાંતિ પણ યાર, વિચારો, મારા દાદાને બે વાર લગ્ન થયા અને મારા ડોહાને જુઓ, એક વાર પરણીને પણ આ ઉંમરે એમનો જીવ છૂટતો નથી. અને આપણને જુઓ, આપણા ત્રણેયના બૈરાઓ આપણને છોડીને ભાગી ગયા. વિચારવા જેવું તો છે જ કે કેમ અત્યાર સુધી આપણે ત્રણે વાંઠાની કેમ ફરીએ છે. આ મારી બૈરી તો આમને કારણે મને છોડીને જતી રહેલી, સસરાગીરી કરે છે. ને મારી બૈરી આમના કારણે મને મૂકીને જતી રહી, હકીકતે કોઈને જીવા દેતો ને. અને મારી બૈરી મારા બાપાને કારણે છોડીને જતી રહી, એમની હડકી ગયેલી મારું સુખી લગ્ન જીવન જોઈને. બે તમે હવે આને તો છોડો યાર. નહીં છોડે, નાનપણથી આદત છે એને. શું છે, બસ આ જવા દો એ બાજુથી. બસ આને બી થોડી સરખી ટેપ મારી દો. ગાડી કેમ ઊભી રાખી, અંદર લઈ લે. એ તમે અહીંયા ઉતરી જાઓ, હું જઉં છું ઓફિસ. કઈ નહીં તો અડધો દિવસ કપાશે ને. મને શોરૂમ પર નાખતો જા. આ કોઈનો સામાન ઉતરતો લાગે છે. ગેસ 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 કોણ આવ્યો છે બોલ? તમે આવી હળીઓ કરશો તો તમને નહીં લઈ જવું. હવે આપણે તો ભવ ભવના સાથી, આપણને કોઈ અલગ કરે તો ચિંતા ના કરીશ. તો ગાડી ચલાય, ચાલ છાની માની. હા બસ આ લઈ જાઓ ફટાફટ. એ આ સામાન કોનો છે? સાહેબ આ બંગલાનો છે. તે ભાદરવા મહિનામાં સામાન શિફ્ટ કરવાનો. અરે બે ફટાફટ લઈ જાઓ, સામાન લઈ જાઓ. નવી નવાઈના પડોશીઓ રહેવા માટે આવી ગયા છે. એક્સક્યુઝ મી, મારે તમને માફ નથી કરવા. અરે પણ મેં ક્યાં માફી માંગી? અરે સાંભળો તો ધ્યાનચંદ ભાઈ, તમને મારું નામ કેવી રીતે ખબર પડી? અહીંયા લખ્યું છે ને ધ્યાનચંદ હાઉસ. હા વાહ 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 વાહ, આવડે છે ઓ, વાત તો આવડે છે. એપ્રિશિએટ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે પણ સાંભળો તો ખરા, અમે લોકો અહીં બાજુમાં નવા રહેવા આવ્યા છીએ. આ તો ગ્રુપ પ્રવેશ કરાવું? નહીં નહીં, ગ્રુપ પ્રવેશની જરૂરત નથી. અમે લોકો આવી ગયા છે, પણ છે ને અમારા ઘરમાં પાણી નથી પીવાનું. થોડું પાણી મળશે પીવાનું? હું તો કઈ તમારો નોકર છું. મેં મારા બાપને આજ દિન સુધી પાણીનો ગ્લાસ નથી ભરીને આપ્યો તો તમને શું આપનો? હેડ નીકળો અહીંથી, મોટા આવ્યા પાણી પીવા વાળા, અંદર ના આવતા, સમજ્યા? બે કઈ જાતના માણસો છે ખબર નથી પડતી. નાના આવા પાડોશી હોય ન કરતા. અરે હું બોલને બેસો માજી. એ માજી કોને કહે છે બે? ઓ ભાઈ ધ્યાનથી છાનીવાની કામ કર. હુડ મમ્મી પાણી ના લઈ યાર, બહુ તરસ લાગી છે. તરસ લાગી હોય ને તો અમારું લોહી પી. મને તારા જેવી આદત નથી. હા અને કેમ આવી તો વાત કરે છે? ડોહો ડોકરો નાલાયક, કોને ગાળો આપે છે? અરે આપણો પાડોશી ધ્યાનચંદ, એને ઘરે પાણી લેવા ગઈ ને તો નાલાયક મને ઘરની બહાર કાઢી મૂકી. બોલ. આવતો કોઈ ના કરે. હા મમ્મી, નક્કી તે જ એમની જોડે ઝઘડો કર્યો હશે. લો બોલો. મેં તમને શમ આપેલા ને કે તમે જીભડી કંટ્રોલમાં રાખશો, તમે શમ તોડી નાખ્યો યાર. અફસોસ જ એ વાતનો છે મને કે એ નાલાયક સાથે ખુલ્લા મોએ બાજી પણ નહીં. અરે હવે શાંત પડો તમે જરાક. ન્યા શેની ઉપર બેઠા છો? હમણાં ઊભા થાવ, મેં નો ઘૂસી જશો હમણાં. લો બોલો. હવે આ મને સલાહ આપશે, હું અહીંયા જ બેસવાની, અહીંયા જ બેસવાની ને અહીંયા જ બેસવાની. બચી ગયો. શું સ્કોર થયો પપ્પા? મેં તને ભણાવો ગણવામાં લાખો રૂપિયા ખર્ચ કર્યા, પણ બધા રૂપિયા પાણીમાં ગયા. એમાં ભણવાની વાત વચ્ચે ક્યાંથી આવી? આજ તો ટીવી ઉપર મોટા અક્ષરમાં સ્કોર લખેલું નથી વંચાતું કે તું મને પૂછે છે. મને નહીં પૂછવાનું, જાતે વાંચી લેવાનું. ગયા જન્મમાં કોઈ મોટો ગંભીર ગુનો કર્યો હશે ત્યાં ભાગ મળ્યો. એ પપ્પા શું સ્કોર થયો? તને ભણાવવા ગણવામાં લાખો રૂપિયા ખર્ચ્યા, પણ બધા રૂપિયા પાણીમાં. હવે એમાં ભણવાની વાત વચ્ચે ક્યાંથી આવી? તે આવે ને, આ ટીવી પર આટલા મોટા અક્ષરમાં સ્કોર નથી લખ્યો તો તું મને પૂછે છે. મને નહીં પૂછવાનું, જાતે વાંચી લેવાનું. ભાઈ ગયા જન્મમાં કોઈ ગંભીર ગુનો કર્યો હશે. શું બોલ્યો? કઈ નહીં. ચોકડી ચોકડી. યસ.
સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. બે આ દિવસ સુધી મેં મારી માના કપડા નથી ધોયા, તમારો ગાભો ધોઈશ. હઈડી. અચ્છા એમ તારી તો આયા મોટા ગાભા ધોવડાવવા વાળા. અત્યારે મારી સાડી મને ધોઈને પાછી આપો. મારા બાપ ના કપડા આ દિન સુધી નથી ધોયા તો પછી તમારે શું ધોઈશ? સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. અને જો સાંભળો, જો સાંજ સુધી માં તમે મારો ચડ્ડો ધોઈને પાછો નથી આપે ને તો તમારી સાડી બહુ લાંબી છે. એને સીધો મારા દરજી પાસે લઈ જઈને એમાંથી ચાર નવા ચડ્ડા સીવડાવીશ. એ બાપા, તમે કોને લમડા લો છો? મારા એક પાડોશી સાથે કેવી રીતે વર્તવું ને શીખવાડો એમને. મેનર જેવી કોઈ વસ્તુ જ નથી. જો તો ખરા મારી સાડી નો ડૂચો બોલાવી દીધો. એક સજ્જન સ્ત્રી સાથે કેવી રીતે વર્તવું ને શીખવાડો એમને. સજ્જન કાથી સજ્જન? કયા અંકલ થી સજ્જન? પર પુરુષ ના ચડ્ડા ચોરી જાય એને સજ્જન સ્ત્રી ના કહેવાય. ચડ્ડા? હસ તું મારું ચડ્ડો ચોર્યો. ચોર ચોર હું ચોર ને તો તમે ડાકુ. પર સ્ત્રી ની સાડી ચોરી જતા શરમ નથી આવતી તમને? અત્યારે ને અત્યારે મારી સાડી પાછી આપો. સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. અરે સાડી આ શું ભાઈ જા કે એનું બરાબર પાડે છે. બોલીડો, મારી પાસે એક ઢીંગલી જેવા સેમ આવા કપડા છે. અરે ઢીંગલી વાળી ચૂપ રહે ને. જો મારી વાત સાંભળ, આ ડાકુ છે ને મારી સાડી ચોરી ગયો. સૌથી પહેલા મને મારો ચડ્ડો પાછો આપો. અરે પહેલા મારી સાડી પાછી આપો. ચડ્ડો પાછો આપો. મિનિટ શાંતિ રાખો. મારી વાત સાંભળો આંટી. આંટી કોને કે છે બે? આંટી બાંટી નહીં કહેવાનો. સારું તો માસી કોઈ ચાલશે. માસી જઈને કેજે તારી માસી ને. એ ખાનદાન પર ના જાઉં. સભ્યતાથી વાત કરું. તમારી ઉંમર સભ્યતાથી વાત કરું છું એટલે. નહીં તો ગાભો થઈ ગયો છે.
કેટલા વાહિયા સમાચાર છે. આ કુમ ગામમાં 21 વર્ષનો જુવાન 71 વર્ષની વૃદ્ધા લગ્ન ગ્રંથિએ જોડાયા. ડોબો એક નંબરનો. એટલે ડોશીઓમાં શું મજા આવે? આજકાલના છોકરાઓએ ના મિલે તો અંગુર ખટ્ટે. આ કહેવત તારી પણ લાગુ પડે છે. સાચી વાત છે પપ્પા. જ્યારે પણ કોઈના લગ્નના સમાચાર સાંભળું છું ને, અથવા કોઈ લગ્નની કંકોત્રી મને આપવા આવે છે ને, તો એવું થાય છે કે લખોટાને ખેંચીને એક લાફો ચડી દો. મને એવું જ થાય છે. ને ઉપરથી તમે 71 વર્ષની ડોશીઓના લગ્નના સમાચાર સંભળાવો છો, એ મારી ફિલિંગ હર્ટ નહીં થતી હોય? આમ તો ચડી શરૂ જાય, તારી ચડી ફિલિંગ હર્ટ થાય છે. અરે ડોશી નહીં તો કઈ નહીં, કોઈ આમ કામ ચલાવતો મળે. વાત સાચી છે, મને એવું જ થાય છે. જવા દે, આ નવરોજો તો વાળ કાપી લઉં. એ પપ્પા મારી વાત સાંભળો. પપ્પા 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 પાછળ પાછળ ના ફોકલી જાય, દુખે છે. મારી વાત તો સાંભળો પપ્પા, અંદર જવું છું. પણ પપ્પા પપ્પા મારી વાત તો સાંભળો. પપ્પા પપ્પા મારી વાત તો સાંભળો. હું બોલું પપ્પા. જો ફૂટલી ફૂટી ગઈ તો પચ્ચી દિન ફૂટી. ઓકે ઓકે, સોરી સોરી સોરી. હું શું કહું છું, હવે લગ્નની વાત નીકળી છે તો મારે તમને એક વાત કરવી. હા બોલ. શું કહે છે? પપ્પા. ઓ પપ્પા. હા બોલ. આ ગોજીની વાત કર, આ ગોજીની વાત કર. ઓકે ઓકે ઓકે. પપ્પા મારા બીજી વાર લગ્ન કરે આપોને. અચ્છા, એટલે કેની પાછળ પાછળ પડતી હતી? તને શરમ આવે છે? આ તારો બાપ હજી વાંઢા જેવો બેઠો, તારે બીજો લગ્ન કરવા છે. નાનું મોટું બધું કાપી નાખીશ તારું. એટલે તમે આવું મારે બીજા લગ્ન કરશો એમ? આજ તો તું શું એમ ઈચ્છે છે કે તારો બાપ બાકી જિંદગી વાંઢાવાની જેમ મરે? એ બધું છોડ, આ નાકમાં કઈ વાળ દેખાય છે? આ નકરા ગુંગા ભર્યા છે. તમને આવું મારે આવી વાત કરતા શરમ આવી જોઈએ? અરે લોકો શું કે છે એ તો વિચારો. અરે શરમાય ને કરમાય ને, લોકો મારી છીંકલતા પૂરવા નથી આવવાના. સમજો, ચાલ જવા દે મને જીરાફ, મારે બ્રશ કરવાનું છે. ઓકે 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 ઓકે. મારી વાત સાંભળો, હું શું કહું છું. પપ્પા પપ્પા પપ્પા, તમે કોઈ પાત્ર લાયક હો ને એવું તમને કોઈ મળી જાય તો તમે લગ્ન કરી લેજો. પણ 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 પપ્પા પપ્પા પપ્પા, પહેલા પહેલા મારા લગ્ન પહેલા કરે આપણ પ્લીઝ. પપ્પા કેટલો સ્વાર્થી છે, આગો જાવડ. વારસાગત છે મારો, વાંક જ નથી. બોલ્યો કઈ નહીં. લગ્ન કરવા છે વારવારમાં. તમને મારા પ્રત્યે સેલ્ફી લાગે તો મારા લગ્ન પહેલા કર્યા. પણ પપ્પા તારા લગ્ન કરાવું પેલા. હે તારા લગ્ન કરાવું પેલા. તારા ધ્યાનમાં છે કોઈ બડની દીકરી જે આ ઘરમાં તૈયાર હોય? ભટની દીકરી? ઓ પપ્પા મારે લગ્ન કરવું. ઘણ વધો દે, મારી વાત સાંભળો. પપ્પા આ બધું શું કર્યા કરો છો અત્યારે? હા બોલ. પપ્પા હવે મારે લગ્ન કરવા છે, બબાલો નથી કરવી. અલ્યો બબાલો કરી શકે એવી નહીં હોય ને તો તારો દાદો એને આ ઘરમાં આખીથી જીવવા નહીં દે. એવી માથા વરે લઈ હોય. એક મિનિટ હો જી. કોઈ માથા ભરે લઈએ તારા દાદા સામે આ ઘરમાં ટકી શકે? જો એ માથા ભરે નહીં હોય ને તો આ 3.5 કલાકમાં ત્યાં ઘરમાંથી ભાગી જશે. હું માથા ભારે ક્યાંથી લાવું એવી? તને શું લાગે છે? હે મજે કેમ વાંઢા જેવો છે? જો આ સવાલનો જવાબ મને મળી ગયો હોત ને તો તારી નવી માં આ ઘરમાં ક્યારે આવી ગઈ હોત. હવે લગ્ન ની રામાયણ જોડ. હું જઉં છું નવા મારી ટિંગલીઓ સાથે. ટિંકા ટિકળા ટિંકા ટિકળા ટિંકા. સારું ત્યારે જાઓ, હું એ જઉં છું ઓફિસ. બે યાર આ માથા ભારે ક્યાંથી લાવું? માથા ભારે માથા ભારે માથા ભારે માથા ભારે ક્યાંથી લાવું? માથા ભારે ક્યારે મળશે? માથા ભારે માથા ભારે ક્યાંથી લાવું? માથા 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 માથા. બે માથા ભારે ક્યાંથી લાવો? માથા ભારે અઘરું તો છે. લાઈ ડાચો જોવા દે. હું જોવેશ. બે ના યાર, બજેટ બહુ ઓછું છે આ તો. જતી હોય તો જાને, તારે કરતા મારું બજેટ વધારે છે. હા હા હવે. માથા ભારે માથા ભારે માથા ભારે ક્યાંથી લાવો? ના યાર, ચોકડા વાળું શર્ટ પહેર્યું છે. માથા ભારે ક્યાંથી લાવી જે ઘરમાં ટકી શકે? સોરી જરાફ. લકી. હેલો સર, ગુડ મોર્નિંગ. જોબન એન્ડ જોબન કંપની લિમિટેડ નું કામ પૂરું થઈ ગયું? યસ સર, અને એડવાન્સ પણ આવી ગયા છે. ગુડ. કીપ ઇટ અપ. સિટ ડાઉન. થેન્ક યુ. વાળ કપાઈ નહીં, તાજી. ના યાર, લખું ના લખું, ઓકાત માં રહે. આ તો બજેટ ની બહાર છે. બે યાર, આ માથા ભારે ક્યાંથી લાવો? ક્યાંથી લાવો? માથા ભારે માથા ભારે ક્યારે મળશે? માથા ભારે
હેલો હેલો મેમ, હું એમસીબીસી બેંકમાંથી બોલું છું. તમે છે ને કાર લોન લેવા માટે એલિજિબલ થાવ છો. તમારે લોન જોઈએ છે? તમારે આપ્યું હોય તો આપો, લોન પાછી નહીં ભરું. બે આ તો વનલી બેસ્ટ માથા મારે છે. બગલ પે બચ્ચા કરો મજા. એક્સક્યુઝ મી, એક્સક્યુઝ મી, શું છે? હજી કઈ કાલની વાત આગળ વધારવાની છે? જો આજનો દિવસ મારો એમ પણ બહુ સારો નથી ગયો. ખોટી વાત કરી છે તો હું ભારે પડશે. ઉભો ધરો, તમે ખોટું સમજો છો. અરે હું તો તમને સોરી કહેવા આવ્યો છું. મને ખબર છે મારા દાદાનો સ્વભાવ થોડો વિચિત્ર છે. થોડો થોડો કે ઘણો, હવે જે થયું એ ભૂલી જાવ ને. ઓકે ચલો, મારા દાદા તરફથી હું તમને સોરી કહું છું, બસ. હવે તમે જરા સભ્યતાની વાત કરો. શું વાત છે? ચલો ભૂલી ગઈ બસ. અરે એક મિનિટ ઊભા તો રહો. એક્ચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત સહેજા ગાળાવો ને. એક્ચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત સહેજ આગળ આવો ને. એક્ચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત લાસ્ટ ટાઈમ આગળ આવી જાવ ને. શું એ તો વાત કરતા ફાવે, બીજું કંઈ નહીં. હા એક્ચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત એ પડોશી અને સગાવાલા સાથે તો આપણે પ્રેમ ભાવથી જ રહેવું જોઈએ. મારું નામ લખી તમે શિવાની. વાહ શું નામ છે, વાહ શું પિચકારી છે. ઓહો હો, સ્માઈલ તો જો, ક્યા બાત હૈ, ડિમ્પલ પડે છે, ક્યા બાત હૈ, બહુ ગજબ બહુ ગજબ. અચ્છા તો શિવાની તમે શું કરો છો? સમાજ સેવા. મેગ્નિફિસન્ટ, બ્રાવો, જોરદાર કામ કરો છો. તો તમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે? એટલે મારા ડિવોર્સ થયા ત્યારે મેં મારા પતિની અડધી મિલકત ખાડા કોડાકીમાં પડાવી લીધેલી. મારા મમ્મી ને મારા બાએ પણ આવું જ કર્યું છે. તમે ડિવોર્સી છો? સેમ પેજ ઉપર ડિવોર્સી છો? મારા પપ્પા ને મારા દાદા પણ ફાઇનલી. તો એ મારા ખુશ ના થાવ છો, હાથ છોડો. હું પણ ડિવોર્સી છું, મારા પપ્પા ને મારા દાદા પણ. બીજા કોઈ એક્સપ્રેશન બોલો તો. હે, આને તો ઇન્ટરેસ્ટ પડ્યો. વેલ, હું પણ ડિવોર્સી છું, મારા પપ્પા અને મારા દાદા પણ. હજી એકવાર. બકા, આપણે પણ ડિવોર્સી છીએ, મારા પપ્પા અને મારા દાદા પણ. વન્સ મોર. મેં હું પણ ડિવોર્સી છું યાર, મારા પપ્પા અને મારા દાદા પણ. હજી એકવાર પ્લીઝ. હું પણ ડિવોર્સી છું, મારા પપ્પા અને મારા દાદા પણ. સારો, એક છેલ્લી વાર પ્લીઝ. ના 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 યાર, બહુ કરી તમે. બે યાર, આંગળી આપે તારકો હાથ જ પકડો. ના 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 ના. તમે તો ભાગી ગયા યાર, એક વાર પાછળ ફરીને મારી સામે જુઓ ને. વર્ષોથી દુઃખોના પહાડ માથે લઈને ફરું છું, જવા દે ને યાર. ઠીક છે, તમે તમારું દુઃખ કહો, હું સાંભળીશ. તમારા શબ્દો મારા કાન. તમારું શું? કાન. હા તો ઠીક, ત્યાં જોઈને કેમ ખખડે છે? તને ખબર છે આપણા બંનેની પરિસ્થિતિ એક સરખી જ છે. હું પણ રોજ એ જ દુઃખમાંથી પસાર થાઉં છું. સવારે ઉઠતા ને રાતે સૂતા અમે એકબીજાના સડેલા મોઢા જોઈએ છીએ. ઘરમાં એક પણ વાતે શાંતિ નથી, રોજ બે રોજ કજિયા પર કજિયા, બે નાની નાની વાતમાં ઝઘડા. સવારે ઉઠીને પહેલા છાપું કોણ વાંચશે, પહેલા નાવા કોણ જશે. બે તે મારું બનિયાન કેમ પહેર્યું? ઘરમાં ખાલી અમે ત્રણ જ જણા રહી છે, છતાં એક નોકર ટકતો નથી. આ મારો ઠરકી દાદો નોકરો સાથે બહેરાવેળા કરે છે. કારણ વગર ઘરમાં કોઈ એકબીજા સાથે વાત નહીં કરવાની, ને ટીવીમાં મેચ આવતી હોય ને. તું ક્યાંથી અહીંયા? ખરેખર નામ કારણ વખતે હું જોરદાર નાનો હતો, નહીં તો દઈ દે એક લબોચાની. મેં લખુદાસ તો કઈ નામ હતું હશે યાર, સાવ એકલો પડી ગયો છું હું તો. મને યાદ છે ગયા વર્ષે
આવ તો મને યાદ છે ગયા વર્ષની 14મી ડિસેમ્બરે હસેલો જ્યારે મારા દાદાને કૂતરું કરડેલું એ પછી હું હસ્યો જ નથી કાશ એ કૂતરું પાછું આવી જાય પણ એ કૂતરું પણ બિચારું શું કરે કઈ રીતે પાછું આવે આ ડોહા એનું મોઢું બંધ કરવા એના મોડામાં એવી લાકડી ઠૂસકે કૂતરાના જડબા હાલી ગયા સાવ એકલો પડી ગયો છું તો જીવનમાં સુખ અને શાંતિ માટે એક જીવન સાથીની જરૂર છે પણ જે માણસ કૂતરાના જડબા હલાઈ નાખે એ મારા જીવન સાથીની શું હાલત કરશે એ વિચારીને હું મારા હાથથી કામ ચલાવી લઉં છું ખબર નહીં તને આ બધું કેમ કહી રહ્યો છું કદાચ એટલે જ કે તું મારું દુઃખ સમજી શકીશ બરાબર છે ને તારું દુઃખ સાંભળીને મને મારું દુઃખ યાદ આવી ગયું આજે મને ખબર પડી કે હું એકલી નથી જેની પરણાઈ ગઈ છે ઓકે મારી જોડે જીરાફ જેવું કોઈ બીજું પણ છે રોઈલે એ તડકા ઉડ્યા તું સેડ મૂડમાં હતી સોરી આલે રોઈલે ખભે માથું મૂકીને રોઈલે રોઈલે અરે જોજે મારી ટીશર્ટ ના બગડે બધી છોકરીઓ ખભા તરીકે જ ઓળખે છે આ બોલ આ શું કરે છે નવી પોઝિશન દાદા પ્લીઝ અત્યારે ક્યાં બધું તમે મારો ચડ્ડો ફાડી નાખેલો ને પણ મેં આપેલા વચન પ્રમાણે તમારી બનારસી સાડીમાંથી 4 નવા ચડ્ડા સીવડાવ્યા છે અને એમાંનો આ એક ખુરશી સાફ કરવા માટે કામ લાગશે અરે તમે શું યાદ રાખશો કે હું ઉદાર દિલ પાડોશી સાથે પાલો પડ્યો છે ચલો વાત જરા એમ છે ને કે કાલે મેં એક એડ જોઈ હતી 15.5 મેટ્રિમોનિયલ પેજ પર એક્સરસાઇઝ પછી બોલો મન હું સાંભળું છું એક અધેડ ઉંમરની સ્ત્રી છે સ્ત્રી નિર્દોષ છૂટાછેડા ચાલશે
કાલે હું એના ભાઈને મળી આવ્યો. અચ્છા, સ્ત્રી સંસ્કારી છે, સીધી સાદી. જો તમે તમારા સ્વભાવમાં થોડો પરિવર્તન લાવો અને એને આ ઘરમાં શાંતિથી જીવવા દો ને, તો હું આગળ વાત વધારું. હું તો પૂરેપૂરા બદલાવા માંગુ છું. હું અરે વાહ, શરૂઆત કરું. તને 3 મિનિટ આપીને એની જગ્યાએ 3 કલાક આપ્યા. સાચું કહું, હું પણ વિચારતો હતો, પણ તારી સાથે કેવી રીતે વાત કરું ને એ જ સમજાતું નહોતું. તું એને લઈ આવ, હું એને હથોડીમાં રાખીશ. સાચે પપ્પા, તમે ખુશ છો ને? હા બેટા, હા, આજે તે ખરો પુત્ર ધર્મ નિભાવ્યો છે. પણ એમ કે એની ઉંમર કેટલી? 51 વર્ષ. 51 નથી લાગતું, થોડી નાની છે. નાના પપ્પા, યોગ્ય ઉંમર છે. ના રે અરિયા, તારી ઉંમર તારી માં કરતા થોડી વધારે હોય. થોડું હજુ શું લાગે? એક કામ કર ને, 70-75 ની લઈ આવ. 65-70 ની પણ હું ચલાવી લઈશ, મને વાંધો નથી. તમને સારો વાંધો હોય. અરે બાપ રે, અરે હું મારી વાત કરું, તમે તમારું સમજ્યા? એ તને શરમ નથી આવતી? આ તારો બાપ પાંઠા જેવો બેઠો છે ને, તારે બીજા લગ્ન કરવા છે? હે એ શરમ તમને આવી જોઈએ? આ આ ઉંમરે પરણવું પડી જતે, આ લોકો શું કહે છે? વિચાર કરો. બે લોકો જાય બહારમાં, હું બીજા લગ્ન કરવાનો, કારણ કે બીજા જન્મમાં મારે વાંદરા બનીને નથી જન્મવું, સમજો? અંધરો ઓ પપ્પા, આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ઓ તમે હજી શાપમાં માનો છો? ઓ પપ્પા, મારી વાત સાંભળો. અલા, આખી દુનિયા તમને અત્યાર સુધી કેટલા શાપ આપ્યા છે? ઓ પપ્પા, ચાલ ચાલ શું કરો છો? આ રોજના 10 શાપ તો હું તમને આલું છું, પણ તમને કઈ કઈ થયું? આ બે હાથે બે પગે ઉભા છો અડી ખમ, અને મને એક વાત કહો, તમે આ ઉંમરે લગ્ન કરીને કરી શું લેશો? હે તાકાત બચી ગઈ? કેટલું ગંદુ બોલે છે, કેટલો સ્વાર્થી છે તું. વારસા ગજે મારું વાકત નથી. આ ખલીસને લપો છે. સાંભળે ઠરકી બારથી મારું ધોતી અને બનિયાન લેતો આવજે. એ નહીં લાવો છે. હવે 3 મિનિટ ખોટી બગાડી. એ પપ્પા, એ નહીં લાવો. એ જાને હવે. હાલો, ગાજર લઈ લો. લાલ લાલ. આ કે લાલ છે? કેસરી. તો આઈ પીળા છે. તો કાકડી લો, લીલી. ગો મરવા પડી છે, સરખી રીતે બે પગે ઉભા રહી શકાતું નથી, ને લગન કરવા છે ડોહાને અવારવારમાં. એ બાબા, એ લફટા કરા રાખો. તું મને બતાવે છે? પોતાની જાતને ચોર કે છે. મારી ચેન ચોરવા આવેલા. આ શાગોળો કેમ ગયો? અરિયા, બહુ નો વિચાર, કૂદી છો કૂવામાં. આ તો બેન્ડિટ ક્વીન ની ઢીંગલી લાગે છે. કૂદી જા, કૂદી જા. આ બરાબર યા. શું થયું? હે શું થયું, શું થયું? અરે બોલો શું થયું? આ ઢોળાઈ ગયા બધા. એકને છોડીને પણ તમે એક સ્ત્રી થઈને અદ્ભુત કામ કર્યું. આના માટે હિંમત જોઈએ. એકલી સ્ત્રીએ હિંમત રાખવી જ પડે, નહીં જરા સમાજ એને ચૂથી ખાય. ચૂથી ખાય. હવે પેલા દિવસની જ વાત લઈ લો ને, અમે લોકો હિંમત ના રાખીએ તો તમે બધા તો ચડી બેસો તમારી ઉપર. ના ના, કઈ નહીં, હું શું કહું છું, જૂનું બધું ભૂલી જાઓ. શું નામ તમારું? ધારા. અને તમારું? અરિયા. હરી નારાય. ગૌના દાણા જેવી સ્માઈલ છે હો તમારી. લો આ કવર છે. આવું કેવા વાળા તમે બીજા છો? પેલું કોણ હતું? મારો એક્સ હસબન્ડ. તમે ડિવોર્સી છો? હા. શું વાત છે, હું પણ બાગો. કોણ? તમારો એક્સ હસબન્ડ. તમને કેને ખબર કે બાગો? અરે એની જગ્યાએ હું હોત ને તો તમને કોઈ દિવસ દિવસ જ ના આપત. કોઈ સવાલ પેદા થતો જ નથી. અરે બે જણા મળે ને પછી સવાલ પેદા થાય છે, અને તમારા કેસમાં તો કોઈ સવાલ પેદા થતો જ નથી. અરે ફાટી જશે નોટી. અરે ફાટવા દો. અરે
ચીપાડા બે યાર, આ લોકો ફરી પાછો કકડાટ ચાલુ કર્યો. આ ડોહાને જવા દો ને. અને આ શું? મારી બંડી. હા, તમારી બંડી છે ને, એને નીચેથી સિલાઈ મરાઈ દીધી ને તો થેલી થઈ ગઈ. પણ આ લોકો આવું કેમ કરે છે? કકડાટ કકડાટ કર્યા કરે. આ તમારો ચાંદલો તો બહુ મસ્ત. ચાંદલોડિયા જી લઈ. આ એક રૂમાલ છે ને, એ તમે રાખો. તમે પણ શું યાદ કરશો, કેવા ઉદાર દિલના પાડોશી મળ્યા છે. લો, હટ હડ. તમે મારું ધોતિયા રૂમાલ બનાવી દીધું ને પંડિતની થેલી બનાવી દીધી. કઈ છોડું તમને. ને લો આયો. કઈ ચાતક સત્ય ચાલ. શું આ છે આ ઉંમરમાં? જવા દો ને. હવે આ લોકોને રોકો, નહીંતર આપણું બગડશે. બગડશે? આપણું બગડશે. જાઓ, રોકો. આ લો પકડો. એ પપ્પા, તમે શાંતિ રાખો. બંને શિવાની પ્રિય ધારા, ખૂબ જ હિંમત કરીને તને આ લેટર લખું છું. તું તો મારી હિસ્ટ્રી જાણે જ છે, ને હું તારી જાણું છું. આપણે બંને એક જ પેન્ટના બે પાયજામા છીએ. હું લેંગો છું તો તું નાડું છે. હું બૂટ છું તો તું મોજા છે. તું મોજા છે તો હું દરિયો. તું દરિયો છે તો હું આકાશ. ભગવાતી નહીં, દરિયોને આકાશ એક જ રેખાથી મળે છે, ક્ષિતિજ રેખા. જો દરિયોને આકાશ આટલા દૂર હોવા છતાં એકમેકને મળી શકતા હોય તો આપણી વચ્ચે તો માત્ર આ દિવાલ જ છે. શું આપણે એકમેકને ના મળી શકીએ? મને ખબર છે કે બંને ઘરમાં અવરોધો ઘણા છે, પણ તું ચિંતા ના કરતી. તું એક વાર હા પાડી દે, બધા અવરોધો અઠે મારી હું તને મળવા આવીશ, અને આપણે એકમેકને મળશું જ. મારે તારી સાથે લગ્ન કરવા છે, સંસાર આગળ વધારવો છે, એટલે તને ખુલ્લા દિલથી પૂછું છું, વિલ યુ મેરી મી? તું મારી સાથે લગ્ન કરીશ? આ પત્ર વાંચીને તને મારી પર ગુસ્સો આવે તો મને માફ કરી દેજે. અને જો તારી હા હોય તો તારા કોયલ રૂપી ટહુકાથી મીઠા મધુર સ્વરથી મારું નામ લઈ લેજે. હું તારી સામે આવી જઈશ. વિલ બી ટુગેધર એવર. લિખિતન તારો થવા વાળો. લખુદાસ તારો. હરિનારાયણ. હવે બૂમો ના પાડું તો બીજો કરું શું? આ તમારા છોકરાઓ કાંડ જેવા કર્યા છે તે. એ પપ્પા, શું કર્યું? એ મેં કઈ નથી કર્યું. ડોઈજાની બૂમો પાડે છે. મને શી ખબર, મને એમ કે પાછળ ભમરો ચોટે છે, પણ આ તો કોઈ કાંડ ની વાત કરે છે. કાંડ? શનો કાંડ? આ બોલો ને, કયા કાંડ ની વાત કરો છો? પાછી પૂછે છે કે કયો કાંડ. બિચારાને ના ખબર હોય તો પૂછે ને કે કયો કાંડ. હાય, કેમ છો? અરે બસ મજામાં. આ કોણીએ થોડું દુખે છે, બાકી બધું સરસ છે. બે તું હાથ નીચે કરને. કેટલી વાર કહેવાનું? મા થઈને આવો ઉછેર આપ્યો છે છોકરીને? તમારા કરતા તો સારો ઉછેર આપ્યો છે. હો, અરે હોય કઈ. એ છોકરાઓ, મને હાથ ઉપર કરો.
જોઈ લો સફાદ જટ છે આને કહેવાય ઉછેર હાથ નીચે હા ખોટા બરાડા નહીં પડવાના હા બરાડા ના પાડે તો બીજું કરે શું આ તમારા છોકરાઓએ કાંડ જેવા કર્યા છે તે અરે શું ક્યારના કાંડ 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 બંડ્યા છો હા શું કાંડ કર્યું તો કો કાંડ એટલે શું પણ હા ઇનોસેન્ટ આય પાછી બોલ્યા વગરની રહી ગઈ હતી હા તો હવે તમે ભૂમો પાડ્યા વગરના સીધા પોઈન્ટ ઉપર આવો ને હા પોઈન્ટ ઉપર આવો ને કયા કાંડની વાત કરો છો હવે જે કાંડ તમારા છોકરાઓએ કર્યા છે ને એ કાંડ હા ડોહી બોલતો ખરી કયો કાંડ આ કાંડ પત્થર ફાડી કાગળ બાપા જો કયો કાંડ એ પૂછો તમારા છોકરાઓને જુઓ 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 નીચી મુંડી કરીને જાય છે તે એ હરિયા લખોડી એક મિનિટ ઉભા રહો શું કર્યું તમે લોકોએ હવે એને શું પૂછો છો મને પૂછો આ તમારા હરિયાએ ધારાડીને લખુડીએ શિવાનીને લવ લેટરો લખે છે શું વાત કરે છે મને બે તમે લખુડી આ વાત સાચી છે હા તને પહેલા કીધું ને કે શાંતિ પહેલા મારું થઈ જાય તો તારું ગુઠવા આવીશ શરમ આવી જો તારે શરમ આવી જોઈએ એ તું એ વાડીનો થામા તું એ રહી ગઈ તી ને લવ લેટર લખવા કરની હા રહી ગયો તો મારે લગન કરવા છે યાર લગન 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 જુઓ 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 આ તમારા છોકરાઓ કેવા ઠરકી છે આ તો તમારી છોકરીઓ સુવાણી છૂટની પેદાશ નથી એમને જ લટકા ચટકા સાથે મારા છોકરાઓને ફોસલાવ્યા છે એમ ધરાડી શિવાની આ તમારા લવ લેટરો ફાડીને ડોહાના મોઢા ઉપર મારો એટલે ડોહો ઠેકાણે આવે હા હિંમત હોય તો મારો મારો મને મારો જોઈએ મારે ને હરી યસ ખેલાગરીઓ ગેલી થઈ ગઈ અરે આ બધું શું ચાલી રહ્યું છે આ મારી છોકરીઓએ તમારા છોકરાઓને હા પાડી દીધી શું પત્તર ફાડો છો હવે તમારા છોકરાઓ ભરાઈ ગયા સમજો એટલે મારી છોકરીઓ તબલા તોડશે તમારા છોકરાઓની આગલી જિંદગીનું બૂચ વાગી ગયું સમજો આજી સુધી તમારી છોકરીઓ મને નથી ઓળખતી મેં પલપલાના બૂચ મારી દીધા છે ને પછી કાઢવા પણ નથી ગયો ભલે અત્યારે એમને ખુશ થવા દો પણ એ લોકોના લગ્ન તો નહીં થવા દઉં અને ભાગીને કરી લીધા તો ગણતરીની 51મી સેકન્ડમાં હું તમારી દીકરીઓને મારા ઘરમાંથી ભગાડી મૂકીશ હવે તમારે ભાગી જવું પડશે એમણે નહીં હતું હોય અરે શું હતું હોય એ બંને કરાટે ચેમ્પિયન છે ના હોય હાસ તો મેં જ એમને શીખવાડ્યું છે તમે મોડું જોઈ છે તમારું અબે હું કુંગફુ કરાટે ચેમ્પિયન છું હા હા અને હું દુનિયાનો સૌથી મોટો છું તમે કહો એટલે મારે માની લેવાનું નથી માનતા ને ના નથી માનતા ને બિલકુલ નહીં નથી માનતા ને નહીં નથી માનતા ને બિલકુલ નહીં જો હું તમને કરીને બતાવું હા બતાવો એટલે તમે ક્યાંના ચીંચુ શાઉલીન કાકા કાકા શાશા અચ્છા અચ્છા હવે શું કરવાનું આ પોઝિશનમાં હું નહીં વિચારી શકું તમે જ વિચારો એક કામ કરો તમે મારા છોકરાનો હાડકા ભાંગી નાખો મારી દીકરીઓ તમારા હાડકા ભાંગી નાખશે તો તમે તમારી છોકરીના હાડકા ભાંગી નાખો એ હું કેવી રીતે કરું આખરે હું પણ એક માં ને એક બા છું હા પ્યાર સૌથી પહેલા તમે સીધી રીતે માણસની જેમ ઊભા થઈને વાત કરો ને મને અહીંયા દુખે છે આવું વિકૃત કરો તો તમને દુખે નહીં પ્રેક્ટિસ આ બોલો હવે શું કહેતા હતા તમે એવું હું કઈ રીતે કરું આ કરે હું પણ એક માં ને એક બા છું બહુ વધારે નહીં પણ થોડી ઘણી લાગણીઓ તો છે મને એમના માટે હું કેવી રીતે એમને ભૂલું ત્યાં કેમ જુઓ છો હું અહીંયા છું ખબર છે હવે ભલે ને એ લોકો મને ભૂલી જાય એમને ઉછેરવા માટે ઉઠાવેલા મારા કષ્ટોને ભૂલી જાય આ પાપી સંસારમાં એકલે હાથે સ્ત્રી થઈને બાપનું પ્રોટેક્શન પૂરું પાડ્યું એ ભૂલી જાય પણ હું એમને કેવી રીતે ભૂલું હું એમને કેવી રીતે ભૂલું સાવ સાચી વાત છે તમારી બાપ પોતાના છોકરાઓ માટે ગમે તેટલું કરે પણ છોકરાઓ મોટા થઈને બધું ભૂલી જાય છે મારા છોકરાઓ પણ મારું બધું સાંભળો છે આગળ મને ખબર છે બોલો એ લોકોને શરમ પણ ના આવી કે એમનો બાપ વાંઢા જેવો બેઠો છે સ્વાર્થી બનીને એ લોકોએ પોતપોતાનું ગોતી લીધું ને મને સત્તે માર્યો મારું પડે જ દુઃખ છે મારું વિચાર્યા વગર એ લોકોએ પોતાનું શોધી લીધું હવે હું તો એકલી પડી જઈશ તમે પણ એકલા ને હું પણ એકલો
જો તમારે એકલા ના પડવું હોય તો મારી પાસે એક ઉપાય છે. શું? મારી આંખો જુઓ ને. શી? જમણી આંખમાં પીઓ છે? હવે હવે જુઓ. હાય હાય, આ તમે શું બોલો છો? એટલે તમે મારી આંખોની આ ભાષા સમજી ગયા? એવું ના બોલો ને, આવી રીતે ના જુઓ મારી સામે. હાય હાય, જે પ્રેમની રેખાઓ છે, ગલી 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 ગલી, મને કઈ થાય છે? જોવા દો ને, તમે તો કેવું જુઓ છો? તો એમાં વાંધો શું છે? આપણા બંનેની એકલતા દૂર થશે અને પછી બીજા જન્મ માં શું 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 શું, એટલે કે બીજા ત્રીજા ચોથા સાતમા જન્મ સુધીના વાયદા કરી નાખું. એકવાર મારી સામે જુઓ ને, મારી સામે જુઓ ને, હવે જુઓ ને, જુઓ ને, જુઓ ને, બે જુઓ ને, હવે જુઓ ને, કઈક તો બોલ. ના, સારું કઈ નહી, કઈ બોલતો નહી, આગોથી જવાબ આપશો તો એ ચાલશે. કોણ બે? હેલો. હેલો પ્રિય લતુ. તારા શિવાની લખુ? ઓ હરી, તમે? જ્યારથી તે તારા કોયલ રૂપી ટહુકાથી, દરિયાના ખણ ખણ જેવા મોજાથી, મીઠી મધુર વાંસળી જેવા કંઠથી, મોતી જોડી ઝન ઝન અવાજથી તે મારું નામ લીધું છે ને, ત્યારથી મારે રાતોની ઊંઘ ઉડી ગઈ છે. એક ચશ્મા નીકળી ગયો. ફરીથી મને એવા જ નામે બોલાવ ને. લખુ હરી. એ બોલો ને, કેમ ચૂપ થઈ ગયા? શું કરું, મને આટલા પ્રેમથી આજ દિન સુધી કોઈએ બોલાવ્યો જ નથી. બધા મને ડોહો ડોકરો કહીને જ બોલાવે છે. ચૂપ. ડોહો થાય તમારો દુશ્મન. એક વાત પૂછું? પૂછ. હું તમને ધ્યાનચંદ ની જગ્યાએ ધનુ કહું તો ચાલશે? ધનુ? અરે ધનુ ની જગ્યાએ તારે દે તરાત છે કેવું હોય તે કઈ નાક. લતા ની જગ્યાએ મારી લતુડી. તે ફરીથી પગપોડા કર્યા. ખુશી ના માર્યા રે વાયુ. નહીં, થોડો કંટ્રોલ રાખ. જો આપણા છોકરાઓને આ વાતની ખબર ન પડવી જોઈએ. અને પડી ગઈ તો? અરે એ પેલા તો આપણે લગ્ન કરી લઈશું. લગન? હા, કોઈને પણ ખબર પડે ને, એ પેલા હું વળી જોડીને સુલટાઈ દઈને ધમધમાટી સાથે દે ધમાધમ રમઝમાટી સાથે ધમધડાકા ભંભડાકા કરી નાખીશું. માફ મારો, માફ મારો, તમે તો બહુ હરક પડુડા. અરે હરક માં તો નથી મારો, પણ હું શું કહું છું, થોડું વિચારી લો ને. આપણે કઈ ખોટું તો નથી કરી રહ્યા ને? શું ખોટું? જો આપણા લગ્ન થઈ જશે તો આપણા છોકરાઓ એકબીજાના ભાઈ બહેન નહીં થઈ જાય? હા તો થવા દે, થોડી સ્વાર્થી બન, એ હજી નાના છે, એમને બીજે ક્યાંક મળી જશે. પણ તને ને મને આ ઉંમરે બીજે ક્યાંય નહીં મળે. પણ તારા જેવી ઢીંગલી મને ક્યાં મળશે? મારી ધરૂડી. મારા જેવી એટલે? બે તારા જેવી એકદમ સ્ટ્રોંગ. બે તું કેટલી સ્ટ્રોંગ છે, તારામાં ઠૂસી ઠૂસીને પુરુષત્વ ભરેલું છે, એટલે તું મારા બાપા ને મારા દાદા થી નહીં ડરે, નહીં ટકીને રહીશ. હવે એ બંને ટીએ શું ડરવાનું? સવાર વાળોનું ત્યારે એમના જેવા 10-12 તો મારા કાશકામાં ભરાઈ ગયા હોય. પણ લખું યાર, આ વાત કઈક બીજી છે. આમ મને થોડું ગિલ્ટી જેવું ફીલ થાય છે યાર. બે હવે તને અડધી રાતે શેની ગિલ્ટ ફીલ થાય છે? હવે જો આપણા મા બાપનું એ સેટિંગ છે, આપણા બંનેના લગ્ન થઈ જશે તો એ બંને એકબીજાના વેવાય બની જશે ને. તને નથી લાગતું કે આપણે થોડું ખોટું કરીએ છે? મેં થોડી સ્વાર્થી બન, આ આપણી ઉંમર છે લગ્ન કરવાની.
નહીં એ બધું છોડ ને, આમ કઈક મજા આવે એવી વાત કરને. જો ને કેવી ચાંદની રાત છે. નોટી બોય, આટલી ઉતાવળ સારી નહીં હ. હવે તારી સામે નોટી વેડા નહીં કરું તો હું કોની સાથે કરીશ મારી દારૂડી. એવું ના બોલો, મને શરમ આવે છે. મારાથી શું શરમ આવવાનું. હા એ મને એક વાત કહે, તું સીધી રીતે બેઠી છે કે નહીં? ના, હજી એ જ પોઝિશનમાં છું. તો પહેલા સીધી બેસ પછી વાત કર. હૈયા. હા તો બોલો, કાલે આપણે કોના પક્ષમાં ઊભા રહેવાનું? તમારા દીકરાના અને મારી દીકરીના, કે પછી તમારા પૌત્રના અને મારી પૌત્રીના? કોઈના નહીં, બંનેને લડી મરવા દે. અચ્છા, જે જીતે એના પક્ષમાં જોડાઈ જવાનું નાટક કરીશું અને એ લોકો નાટક સમજે એ પહેલા તો આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈશું. કેવો લાગ્યો મારો આઈડિયા? સાચું કહું, મેં ગયા ભાવમાં એટલા બધા પુણ્ય કર્યા હશે ને કે રહી રહીને પણ મને આ જન્મમાં તમારા જેવો મૃત્યુ મળ્યો. એક વાત કે ને. હા બોલો ને. આઈ લવ યુ કે ને? ના એ બોલ ને, તને મારા સમ સંબમ ખોટા ઈશ્વર મોટા. બોલ 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 લે બોલ લે. જીદ ના કરતો. અરે બોલ ને, તારી બોલ ને, બોલ બોલ બોલ. જીરાફ પગે લાગુ છું પપ્પા. ઓ મને એમ કે. અરે ના રે ના, હોતું હવે. હું કઈ એટલો બધો ખરાબ નથી પપ્પા. તારું તો ભાઈ ભલું પૂછું આગળ. એટલો બધો હલકો પણ નથી પપ્પા. એમ? હા ખરેખર પગે લાગુ છું. પણ કેમ? ગઈકાલે જ મને ભાન થયું કે તમે કેટલા મહાન છો. એવું તમે શું કર્યું? ગઈકાલે તમે મારા સપનામાં આવેલા પપ્પા. ના ના ખરેખર. કયું સપનું ખબર છે પપ્પા? તમે મને પહેલી વાર આંગળી પકડીને ચાલતા શીખવાડેલું ને, એ સપનું પપ્પા. એ આંગળી નહોતી તો? હા તો હા તો ઠીક. હા તો એ જ સપનું પપ્પા. તમે મને નાનેથી મોટો કર્યો, પગભર બનાવ્યો, એક બાપની હૂંફ આપી. બસ મને બધું જ યાદ આવી ગયું પપ્પા. મને મારી જાત પર ગુસ્સો આવવા લાગ્યો કે મેં તમારા જેવા મહાન પપ્પા સામે કેટલું ખરાબ બિહેવ કર્યું હતું. હું મારી ભૂલ સુધારવા આવ્યો છું પપ્પા, મને માફ કરો. મને માફ કરો પપ્પા, મને માફ કરો. ઉપર આવી જા, મારી ડિંગલીઓ કચડાઈ જશે. તું ઉપર આવી જા બેટા, મેં તને માફ કર્યો. તારી જગ્યા નીચે નથી, ઉપર છે. ઉપર આવી જા બેટા. પપ્પા લખો, લખો, લખો. આસમાં સુસમો છાસમાલે છેસમે, અલા મારી નાખશો એકબીજાને. છોડો એ, છોડો એકબીજાને, મારી નાખશો. છોડો, છોડ, મારી નાખશો એકબીજાને. સવાર સવાર મોકો ગેલ છે કે જો. એ અલિયા વિકૃતો શું કરો છો? પપ્પા તમે ખોટું સમજ્યા, અમે તો તમને પગે લાગ્યા. પપ્પા પપ્પા કેમ? આ લખું એ મારી આંખો ખોલી નાખી. એને એના બાપના કર્મો યાદ આયા ને મને મારા બાપના કર્મો. પપ્પા મને માફ કરજો. મને માફ કરજો. આજે મારો પરિવાર એક થયો અને આનો શ્રેય લખું તને જાય છે. તું કે તને અપાવ. તારા સમજણા થયા પછી મેં તને બોક્સર પણ નથી અપાવ્યું, પણ આજે તું બોલ, તું બોલે તને અપાવ. સાચે દાદા? હા બેટા. તો દાદા મને એક માં લઈ આપો ને. લે અરે તારી તો નીકળી પડી. બે પપ્પા તમે ટોન ના બદલો ને, આજે ટોન માં બોલતા તે ટોન ચાલતો રાખો. અરિયા તારી તો નીકળી પડી. બેટા લખું, આજે મને ભાન થયું કે હું કેટલો સ્વાર્થી છું ને એટલે જ હવે હું મારો સ્વાર્થ છોડું છું. ને હવે તો સૌથી પહેલા લગ્ન તારા થશે. ના પપ્પા પહેલા તમારા લગ્ન થશે. ના દીકરા પહેલા તારા. ના પપ્પા પહેલા તમારા. પહેલા તારા. આ બંને ખોટી રીતે એકબીજાની પંપાળે છે. સૌથી પહેલા લગ્ન તો મારા થશે. કઈ પણ થઈ જાય મમ્મી, પણ હું એવું નહીં થવા દઉં. પણ સાંભળ બેટા, જે ઉંમર જે થતું હોય ને એ જ ઉંમર થવું જોઈએ. ના મમ્મી, હું એટલી સ્વાર્થી નથી. જો કઈ પણ થાય પણ લગ્ન તો પહેલા તારા જ થશે. એ ત્યાં આપણા ઘરની ઝેરોક્સ નીકળતી લાગે છે. ના મમ્મી, લગ્ન પહેલા તારા જ થશે. ના બેટા, પહેલા લગ્ન તો તારા જ થશે. સાંભળો છો? અરે સરકાર તો પૂરું કર. સાંભળો ને. મને ઢીંગલી બોલાવ. છોકરાને થોડું સમજાવો ને. મારું તો માનતી જ નથી. એટલે કે લેગલી કરીને માની જશે. સાંભળો છો?
તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું? આવું તો મારી મમ્મી જ મારા પપ્પાને કહેતી હતી. હવે તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું છે તો મારા મમ્મી બની જાવ ને પ્લીઝ. ના ના, એ તો ને મમ્માથી નીકળી ગયો છે. જોઈ લખું, હવે તો પપ્પા પણ મમ્મીનો ઉપરાંત ટાણે ટાણે. હું તમને પપ્પા કહું તો ચાલશે ને? હા, તો મને પપ્પા કહે ચાલશે, પણ લખું સાથે લગ્ન થાય પછી. હા, કહેશે કહેશે. હો કહેશે. અને સાંભળ, તું પણ મને લગ્ન પછી મમ્મી કહેજે. હા ને. અરે હતું હવે. આ તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું છે તો જુઓ ને કેવા હરક પદુલા થાય છે. જુઓ 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 જુઓ. એ તમને મારા પર વિશ્વાસ આવે તો ફરીથી આમ પ્રેમથી આમ સાંભળો છો એવું કહીને જુઓ ને પ્લીઝ પ્લીઝ. કોને 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 એ કીધું? બોલે 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 કોને 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 સાંભળો છો? કેટલી મારી કાળજી રાખો છો? મમ્મી, પપ્પા, બા, દાદા. પપ્પા એ ગયા બટાકા. એ પપ્પા, આ બધું ક્યારે થયું? મમ્મી, તમને સાંભળો તો કહ્યું. મને નહીં, આપણને બધાને કહ્યું. તમે એક મિનિટ જાણ ચૂપ બેસો, અત્યારે અમારી વચ્ચે ના બોલશો. શ્યાની, રિસ્પેક્ટ થી વાત કર. એ તારા દાદા જેવા છે. પતિ ગયું, જિંદગી બરબાદ થઈ ગઈ, હવે થઈ રહ્યા લગન. અરે પપ્પા, તમે આ કયા જન્મ બદલો લો છો? હે, આ લખડું લફડું ઓછું હતું કે તમે આ મેદાન આ ચોટલો છોડો ને? તમે આ મેદાન માં ને આયા તો આ લંગર શું લાગે તમને? આજ ઘર મળ્યું તું? હું પણ તમને એ જ કહું છું પપ્પા, તમને પણ આજ ઘર મળ્યું તું. હું જન્મે ત્યારથી મારી પથ્થર ફાળો છો તમે. અરે એક પિતા નું સપનું શું હોય કે પોતે ના કરી શકે તો પોતાનો દીકરો કરીને બતાવે? તો તમે તમારા લગ્ન ના ટકાવી શકે તો તમારું સપનું એવું છે કે તમે મારા લગ્ન કરાવી આપો. એક દીકરા ના સુખમાં પિતા નું સપનું રહેલું છે. સાંભળે ને બે, તમે તમારા લગ્ન ના નિભાવી શકે તો મારા લગ્ન કરાવો, એ તમારું સપનું હોવું જોઈએ. સાંભળે ને બે, શી ખબર બાપ છે કે પાપ? એ જ નહીં સમજાતું. દીકરી બાપ વગર ની મોટી થઈ છે, એટલે હું તો એમ જ ઈચ્છું ને કે તું એમને તારા પપ્પા માન. હું પણ એટલા માટે જ લગ્ન કરવા માંગુ છું, કારણ કે હું પણ તને માના પ્રેમ થી દૂર નહીં રાખી શકું, કારણ કે માતે માં બીજા બધા વગડાયેલા વા. આજે તારી નવી વાત કેટલી મસ્ત લાગે છે. મસ્ત છો? મને તારા પપ્પા જ સમજ. બરબાદ કરી નાખીશ. જો તે લગ્ન ની વાત કરી છે તો હું તને બરબાદ કરી નાખીશ. હા, હું શપથ લઉં છું. હું શપથ લઉં છું. તો હું પણ શપથ લઉં છું. નમસ્કાર, સચોટ સમાચારમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શેરબજારનો આખલો ઊભો થતાં જ નીચે પડ્યો અને માર્કેટ હાજમચી ગયો. ગઈકાલે જોબન એન્ડ જોબન કંપનીમાં લો સર્કિટ લાગી જતાં માર્કેટમાં હોબાળો મચી ગયો છે. પરિસ્થિતિ જોતા લાગે છે કે કંપનીના રોકાણકારોને રાતા પાણીએ રોવું પડશે. પથ્થર ફાડી. મને તો પહેલેથી ખબર હતી, એટલે બે દિવસ પહેલા બધા શેર વેચી કાઢેલા અને તને કીધું પણ નહોતું. બે યાર,
હા બોલ તું પંડિત પાસે જાય છે ને હા પહેલા પંડિત પાસે જઈશ અને પછી ઓફિસ જઈશ ચલ ભાઈ મળું એચ બોલ અહીંયા આવ ને એ મોળું થાય છે લઘુ મારી પાસે આવ ને એ મોળું થાય છે શિવુ પ્લીઝ બોલ હું શું કહેતી હતી હા આજે સાંજે ઘરે વહેલો પાછો આવજે આય હાય વર્ષો થયા શબ્દો સાંભળીને હવે તો પાક્કું ઘરે વહેલો આવીશ જા બાય બાય ડિંગલીનું સ્કૂટર મારું ડિંગલીનું સ્કૂટર એ લફડી આટલા વહેલો ક્યાં જાય છે થાઠડી લેવા આવું છે દાદા માટે બી એક લેતા આવજે તું મસ્ત બેઠ જા ઉપર હે તમારા ઓણમ થઈ ડિંગલીનું સ્કૂટર મારું ડિંગલીનું સ્કૂટર ડબ્બો ચિન્ને તન્ને થઈ જો હું છું મંતર ડિંગલીનું સ્કૂટર મારું ડિંગલીનું સ્કૂટર ડબ્બો ચિન્ને તન્ને થઈ જો હું છું મંતર ડિંગલીનું સ્કૂટર મારું ડિંગલીનું સ્કૂટર ડિંગ હેલો હાય લકી લુસી હિયર હાઉ આર યુ આ લખડી તો ઠાઠડી લેવા ગયો છે વોટ હવે તમે બોલો ને તમારે શું કામ છે એ ઘરે ફોન ભૂલીને ગયો છે ઓહ અચ્છા લકીને કહેજો ને કે એનું પ્રમોશન થયું છે તેને પ્રમોશન લેટર લેવા હેડ ઓફિસ આવવું પડશે પ્રમોશન બેન તમે કોણ બોલો લુસી લકુડી આવી ગયો તમે એક મિનિટ ચાલુ રાખજો હું એને જ ફોન આપું છું શ્યોર હાય લકી કોંગ્રેચ્યુલેશન્સ યુ હેવ ગોટ યોર પ્રમોશન Thank you so much. Can I talk to boss? Sure. Hold on. બે યાર, અવાજ ખબર પડી જશે શું કરું? આઈડિયા. આ મારી ઢીંગલીનો રૂમાલ ક્યારે કામ લાગશે? હેલો. હેલો સર. હેલો સી. સર, લકી વોન્ટ્સ ટુ ટોક ટુ યુ. ઓકે. ઓકે. હાય લકી. કોંગ્રેચ્યુલેશન. હવે કોંગ્રેચ્યુલેશન ની પત્તર પછી ફાળજો. પહેલા તમે મને એ કહો કે તમે મને ઊ તો નથી બનાવતા ને? વોટ? શું વોટ? તમને એમ કે આજે પહેલી એપ્રિલ છે તો હાલો પહેલા ને ઊ બનાવીએ. તું એટલે? તું એટલે તું. શું? તું. હું. ઊ. તું. હું. તું ઊ કે હું? તું ઊ. તું તું. એમ બોલ કે હું ઊ. હું ઊ. હા, અક્કલ મઠ્ઠા. હવે ખબર પડી? સફા. શું? શું 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 શું. કરો થોડો છે હો બાપા. એ બધું છોડો, તમે મને એ કહો કે મારો પગાર કેટલો વધાર્યો? 20%. અરે ટકા બકા નહીં, આંકડો બોલો. 2 લાખ. તો એક કામ કરો, તમે મને માત્ર 10 લાખ રૂપિયા જ આપો અને બાકીના 2 લાખ તમારી ખાસ જગ્યાએ રાખી દો, તમારી બુદ્ધિનો ઈલાજ કરાવવા માટે. તો આ શું બોલે છે? તો શું, હું તમારી કંપની માટે આટલી બધી મહેનત કરું, તમારી કંપનીને કરોડોનો ફાયદો કરી આપું અને તમે મારો 2 લાખ જ પગાર વધારશો? કંજૂસ. લકી, નાઉ યુ આર ક્રોસિંગ યોર લાઈન્સ. હવે લાઈન ની પૂછડી, તારા જેવા મામલ મુંડા બોસ કેડવાને લાયક નથી. ટોપા ટોબા હોપારા, રોજ રોજ નવી નવી વસ્તુ કઈ ના જાય, એટલે તને તો બહુ સ્માર્ટ લાગે છે એમ. અબે લલ્લુ લાગે છે, લલ્લુ. આખી ઓફિસ તારી પીઠ પાછળ તને પાવર વગર નું રણ કે છે. અને તારો ફાંદો તો જો કેટલો મોટો તારો ફાંદો છે. અને આપણી ઓફિસ ની કેન્ટીને તારા પર ચાલે છે ખાઉદરા. ને તોય તારો ફટારો ભરાતો નથી તો અમારા ટિફિન માં મોમર વાઈ જાય છે. ને તોય તારો ફાંદો ભરાતો નથી તો તો તારી કેબિન માં બેઠો બેઠો નાક માંથી ગુંગા કાઢીને ખાઈએ છી લે તારા. ને પાછો મને એમ કે છે કે લુકી મારા માટે ભરેલા બટેકા નું શોખ લેતો હોય છે, એટલે તારા માટે થઈને મારે 70 કિલો બટેકા લઈને જવાના એમ ને. ને મને એ ખબર છે કે બટેકા ખાઈ ખાઈ ને ઓફિસ નું વાતાવરણ બગડવા પાછળ પણ તારો જ હાથ છે. 20 મિનિટ થઈ નથી ને કે જેને દૂનો મતલબ ના ખબર પડતી હોય ને એને બોસ ના કહેવાય. ગોગા, ટાકડી મારીને તારું પેટ ફોડી નાખીશ. ફોન મૂક. અરે જાડિયા, ફોન મૂક. મૂકી દીધો યાર. લકડી, તું તો ગયો, તારી નોકરી ગઈ. ને નોકરી નહીં હોય તો ક્યાંથી મળશે તને છોકરી? Oh, my God.
ઓવર એક્સાઇટમેન્ટમાં બધું છોલાઈ ગયું. હરિનારાયણ તો બહુ સારો આઈડિયા કાઢ્યો. મારે પણ કંઈક વિચારવું પડશે. બહુ વાગ્યું. પણ શું શું કરું? પપ્પા પપ્પા હું દુકાને જઉં છું. તમારે દીવો મૂકો. તમારું વાંક જ નથી. 60 થઈ ગયા ને. લો આ ફોન આપવા આવ્યા તો લકડી નાખી દેજો. આ ડોહાને એક જવાબ અરખાવતો નથી. શું કરું શું કરું? કેવી રીતે બરબાદ કરું? આઈડિયા. Google has all the answers. How to destroy my son. હેલો ફાયર બ્રિગેડ, હું હરિનારાયણ બોલું છું. મારી દુકાનમાં આગ લાગી છે, જલ્દીથી આવી જાઓ. હા, એડ્રેસ લખી લો. હરિ જ્વેલરી શોરૂમ, મંગલ હાઉસ, 132 ફૂટ રિંગ રોડ, અમદાવાદ, ફ્રેમ આઉટ. જે હોસ્પિટલ, જલ્દીથી મારી દુકાનમાં એમ્બ્યુલન્સ મોકલો. મારે લોહી નીકળે છે. ક્યાંથી ક્યાંથી આવો એટલે બતાવો. જલ્દીથી મારો એડ્રેસ લખી લો. હરિ જ્વેલરી શોરૂમ. હેલો પોલીસ સ્ટેશન, મારી દુકાનમાં ચોરી થઈ છે, જલ્દીથી આવી જાઓ. તો તમે ત્યારે શું કરતા હતા? ત્યારે હું ગાજો મારીને સુઈ ગયેલો. જયારે ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે ચોર ગાંજાની સાથે ઘરડા પણ લઈને ગયો છે. હેલો સજોટ સમાચાર, મારા શોરૂમે 102 વર્ષના માજી પોતાના લગ્નના દાગીના ખરીદવા માટે આવેલા. બે ડોસી ઢીલી ઢીલી પડી ગઈ છે, તો એ રહી ગઈ છે. કવર કરવું હોય તો જલ્દીથી આવી જાઓ. મારું એડ્રેસ લખી લો. અરિયા, હવે તો 1 એપ્રિલે લોકો એમ જ સમજશે કે તે એમને દૂ બનાવ્યા. અરિયા, હવે તો તારા ગાભા નીકળી જશે. લખોડી લખોડી. હા માય, હા માય, હા માય. શું છે? હા માય ને, કેમ ઢીલો ઢીલો ચાલે છે આ ઉંમરે? હા શું થયું? કોઈએ તારી બરાબરની મેથી તો નથી મારી ને? ના, તો તારું ઓલવાયનું મોઢું જોઈને એવું લાગ્યું. હા થાય થાય, આવું તો થયા કરે. મોબાઈલ તારો લેતો જા. આ તમારી પાસે મારો મોબાઈલ કઈ રીતે આવ્યો? બાબા ભૂલી ગયો તો તું. હવે જા. જા. Don't disturb me. હા હવે જા. હઈ, આવ ને લતુડી, આવ ને, આવ ને, આવ ને, જલ્દી આવ. આવ, આવી ગઈ. પડ્યો લતુડી, હું તો પડ્યો. મારી જિંદગીની પથ્થર રગડાઈ ગઈ. નોકરી ગઈ, છોકરી એ જશે, લગ્ન તો થઈ રહ્યા. હે ભગવાન. દાદા, બોલી ડોઈ તમને બોલાવતી. ડોઈ નહીં, તારી બા બોલ. મને બોલાવે છે. યસ, એ લાકડી આપ. બે આપને લતા, હું આવ્યો, હું આવ્યો, હું આવ્યો, હું આવ્યો, હું આવ્યો. અરે તમને મળી જશે, અરે મળી જશે તમને 4 વાગ્યા પહેલા. એક મિનિટ ચાલુ. હા બોલો ધ્યાનચંદભાઈ. એ નથી રહ્યા, મારે કામ ચાલે છે અહીંયા યાર. કોઈ વાંધો નહીં, કેતનભાઈ ને આપો. આ વાત કરને ભાઈ, આમને જોયે તું. હા ભાઈ, તમે શું કહેતા હતા? હા સાહેબ, બોલો. હલો, અચ્છા હું શું કહું છું, કેતનભાઈ તમે મારું બધું જ રોકાણ છે ને જોવન જોવન માં કર નાખો. અરે સાહેબ, મગજ ફરી ગયું છે, આ લો સર્કિટ લાગવાની છે. બે, હું કહું એટલું કરો ને યાર. આ બધી કંપની ના એમડી ની ચાલ છે, મારા કંપની ના ડિરેક્ટર સાથે હમણાં જ વાત થઈ છે. અરે ના ગમે એમ કરો, હું કહું એમ કરો. આમાં બે મરા શું પછી? મારી વાત સાંભળવાનું રાખો. આમાં લો સર્કિટ લાગી તો પછી? અરે મારા રિસ્ક પર લઈ લો તમે, તમારે કોઈ વાંધો નહીં બિંદાસ. તમારી ક્યુ શેર લઈ લો છું, મારે હું મૂકો. ડોહો ઉકલી જવાનો. Thank you.
મજા આવે છે ને. પોલીસ વાળા મને માર્યો અંદર અંદર એમને પૂછતો તો ત્યાં તો પેલા સજો સમજ તારી નોકરી ગઈ ને? તારી નોકરી ગઈ? તમને કઈ રીતે ખબર? મેં તારા બોસ ને ફોન કરીને ગાળો આપેલી. એ તારા પપ્પા છે ને? હા. તમારા બંનેની બરબાદી સાથે હું મારા વિજયની ઘોષણા કરું છું. જો સાંભળો, હું તમને મારા બંગલામાં રહેવા દઈશ અને સાથે મફતના રોટલા પણ આપીશ, પણ સૌથી પહેલા લગ્ન તો મારા થશે. મજા આવે છે, મારે બી જવું છે. ચાલુ રાખો, ચાલુ રાખો. હજી કરું? હા હજી કરો ને, મારે બી જવું છે. બે આ માંદી ના પડે તો સારું. અને ઓ દાદા, તમે અમને ખવડાવશો એમ? તમારી પાસે છે રૂપિયા? તારા આખા શરીર ઉપર જેટલા વાર નહીં હોય ને, એટલું તો મારું માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે. હાલો, ખરા ટાઈમ પર કેતનભાઈ નો ફોન આવે છે, વાત કરો. મારો ફોન તું કેમ અડક્યો? હા બોલો કેતનભાઈ, બોલો બોલો. હા સાહેબ. હેલો. મારી ઉપર મારે હજી બી જવું છે. પલળ્યા વગર ની રહી જાય છે. અને ઓ દાદા, કેતનભાઈ એ કશું નથી કર્યું, જે કર્યું છે ને એ મેં કર્યું છે. બાપુજી આયા. તમને કેવી રીતે ખબર પડી કે બાપુજી આયા? બાપુજી ગંધાયા. તમે ત્રણે બહેરે છે ને, અંદર જતા રહો. મારા બાપુજી આવે છે, એક નંબર ને ઠરકી છે. જલ્દી જાઓ, અંદર ભાગો. કેવો કૂદકો માર્યો નહીં? આ તો બહુ સારું ના કહેવાય, કૂદકો તો પેલી માર્યો. મસ્ક. આ તમારા પ્રતાપે આવી લાવી પડે છે. ધ્યાનચંદ. બાપુજી આવ્યો. બાપુજી. અરે ધ્યાનચંદ, ક્યાં મરી ગયા બધા? બાપુજી, બાપુજી, તમે અહીંયા કેમ આવ્યા? અહીંયા કેમ આવ્યા? અરે આટલા સમયે આવ્યો છું ને. કેમ આવ્યા બાપુજી? તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું. બાપુજી મને કીધું હતો હું સ્ટેશને લેવા આવી જાત. મૂર્ખા ગધેડા. બાપુજી લાકડી નીચે. તો ઠીક, ગઈ ફેરી તમને ફોન કરેલો એટલે તમે બધા તારું મારીને જતા રહેલા. ના લાયક. અલે ઉભો થા. આ રહી જગ્યા, અહીં બેસો ને. અરે મારે અહીંયા દેવું છે કેમ? સંસ્કાર નથી આપ્યા. હે પ્રભુ, અરે હરિનારાયણ,
ફરતો. હાય હાય, હું એમ કહું છું, તારા આવાન કઈ રીતે થયા? કોઈએ તારી બરાબરની મેથી તો નથી મારીને? બહુ આશ્ચર્ય ના મારો તમારી દાદા. અરે એ ધ્યાનચંદ, તું આમ લટકેલા મોડે કેમ બેઠો છું? તારો બાપ મરી નથી ગયો? એટલે જ તો. ના બાપુજી, આ તો તમે એકલા આવ્યા ને એટલે ચિંતા થાય. જીવતા માણસોને ચિંતા કરવાની હોય ને. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે જેથી કરીને મારી તમારી ચિંતા જ ન કરવી પડે. હું તમારા માટે આવી જ પ્રાર્થના કરું છું. હા, હું પણ એ જ પ્રાર્થના કરું છું. પણ ભગવાને ફક્ત મારી જ પ્રાર્થના સાંભળી. શું કહે છે? હું છે ને અહીંથી વહેલો જતો રહી. આ સારા દિવસે તમારા ચડેલા મોડા જોવા નથી આવ્યો. અરે કોઈ પીવાનું તો પૂછો. બાપુજી, હવે આ ઉંમરે પીવાનું ના હોય. મેં તો પીવાનું બંધ કરી દીધું છે. હે? છોડી દીધું? ક્યારનું છોડી દીધું મેં તો? અરે મૂર્ખાઓ, હું ચા પાણીની વાત કરું છું. બાપુજી, આપણા ઘરમાં નિયમ છે કે સૌએ પોતાનું કામ જાતે જ કરવાનું. તમે જ આપેલા સંસ્કાર અમે ફોલો કરીએ છીએ. આમણે આપેલા સંસ્કારો ફોલો કરું છું. હે? સોરી, સંસ્કાર. વાહ વાહ, મારા દાદાના આપેલા સંસ્કારો. વાહ, સંસ્કાર. મારા દાદાએ આપેલા સંસ્કારો. વાહ ભાઈ, ચમનલાલ, જાત મહેનત જિંદાબાદ. ગરમ છે. જોયું જોયું લખુડી, મારા દાદાએ આપેલા સંસ્કારો હજુ છઠ્ઠી પેઢી સુધી ચાલે છે. મારો દાદો છે ને નીચે બેઠા બેઠા ખુશ થતો હશે. નીચે કે ઉપર? સ્વર્ગવાસી ઉપર, બાકીના નીચે. ઉભો થા, બેસવા દે. બેસો ને, આટલી ખાલી જગ્યા તો છે અહીંયા બાજુ. અરે કહું છું, ઉભો થા, મને બેસવા દે. બેસો બેસો. નાલાયક, દાદાનું કયું માનતો નથી. એ નાથ, એ લખુડી, મને ખબર છે તને કઈ વાત ખટકે છે. તું ચિંતા ના કરતો, હું તારા બીજા લગ્ન ચોક્કસ કરાઈશ. અને પછી તારે જો છોકરો આવશે ને તો આપણે બે ભેગા થઈને એની એવી મેથી મારીશું. બે તાલી. જુઓ ને પપ્પા, દાદા મારા લગ્ન નહીં થવા દેતા. તમે મારા લગ્ન કરી આપણે પ્લીઝ. વચ્ચે હડિયો કર કર કરે છે. તમે મારા લગ્ન કરી આપણે પ્લીઝ. દાદા દાદા પ્લીઝ, તમારા એ લખુડી આવો. દાદા દાદા મારા લગ્ન કરી આ લખુડી. દાદા મારા પપ્પા મારા લગ્ન કરી દાદા. શાંતિ તો રાખો. વારા પછી વારો ને આના પછી તારો. પહેલા મારો, પહેલા મારો, પહેલા મારો, પહેલા મારો. બોલ, તારે કોની સાથે કરવા છે? શિવાની. દાદા મસ્ત છે, બાજુમાં જ રહે છે. બોલાવો બોલાવો. ક્યાં રહે છે? બાજુમાં જ રહે છે દાદા, બાજુમાં બાજુમાં. તમે કહેતા જ બોલાવો દાદા. બાજુમાં? એટલે તે બાજુમાં. હા, લંગસી બાજુમાં જ રાખ્યું મેં. સરસ, સુંદર. બોલાવો બોલાવો દાદા, બોલાવો બોલાવો. ઉતાવળ છે. બોલાવો બોલાવો. બોલાય ત્યારે જોઈ લે. બોલાવો બોલાવો બોલાવો. દાદા મસ્ત જો, તમને ખબર નથી. શિવાની, શિવ, શિવ. હરી રાય. દાદા, આ શિવાની. શિવાની, આ મારા પરદાદા છે. પ્રણામ કરો. પ્રણામ દાદા. બહુ વાયરી ની થામાં, હું તારો દાદો નહીં પણ પરદાદો થવા. એ લખુડી, તું આને લઈને સાઈડ માં ઉભો રે. દીકરાના પતંગ ઉપર જોર લાગે છે. એની કિંમત આઈડીએ. બોલ, હવે તારું કેમનું છે? તારા સાથે. ધારા?
ક્યારે છે? બાજુમાં બાજુમાં ઓવે એટલે તે પણ પહેલાની માફક બાજુના ધાબા ઉપર લંગાચ્યો નાખ્યો. વાહ 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 બોલો 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 બહુ 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 ઉતાવળ છે. અરે બહુ ઉતાવળ છે, મને છોકરા કાઢવા છે. બોલો બોલાય ત્યારે જોઈ નાખીએ. દારા 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 એય એય ઉભી 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 આમ ભરી જાય. આપડે ડાન નો ક્યાં દુકાળ છે? તો પછી પ્રણામ દાદા. ઉત્તર જરા હરિકને સમજવા માટે. પ્રણામ દાદા. તારા પ્રણામ ને સ્ટાઇલ ને આના પ્રણામ ને સ્ટાઇલ તો સેમ છે. તો પછી તું આને શું થાય? માથાય પત્તર ફાડી. બાપુજી બાપુજી નાલાયક, તે આ લોકોનું શું ધ્યાન રાખ્યું? બાપુજી પાછો તમારો પગ આપો, કારણ કે ફરીથી પછાડવો પડશે. મારું બાકી છે ને. તારું કેમનું છે? લતા જે બાજુના જ બંગલામાં રહે છે, બાજુમાં લગેચ્યું નાખ્યું છે હમણાં. બોલો હું લતા લતું લ. અરે આ તો હું વાંદરા જેવી છે. આ તો કહેવાનું જ રહી ગયું. લતા મારી લતુડી આવી ગઈ. હાથ નીચે લઈ ને. આવી રહી ગયો તો આ હું મારે લગ્ન કરવા દે. આ મારા બાપુજી છે. હા પ્રણામ કર. હા પ્રણામ બાપુજી. ફરી વાર કને જરા મેચ કરવું છે. હા પ્રણામ બાપુજી. નાલાયકો, તમને આપણા કુટુંબ ની આબરૂ ની કઈ પડી નથી. આ તમારો બાપ વાડા જેવો બેઠો છે અને તમને લોકોને તમારા લગન નહીં પડી છે. બાપુજી વારસાક જ છે, અમારો વાંક જ નથી. હવે મને ખબર પડી કે તમે કેમ આવા છો. કુવામાં હોય એવું હવાડામાં આવે ને. એટલે હું કુવો. ના ના હવાડા હવાડા. હા હવે મને સમજાવો પપ્પા કે તમે કેમ આવા. હા હવે સમજણ પડી કે ચૂપિયા ચૂપિયા ચૂપ બોલવું જ નહીં દેતા. બાપુજી તમે અમારું સોલ્વ કરો ને, વચ્ચે તમારું ક્યાં ઘૂસેડો છો? હા તમે અરે હું ક્યાં ઘૂસેડું છું? અરે મને તો મલી ગઈ છે. મલી ગઈ છે? શું બોલે છે? મલી ગઈ છે? અરે આ નાચો તો છે દાદા. હું લગન કરવા જઈ રહ્યો છું. લગન? અને બહાર બેઠી છે કોકિલા. અરે બાપરે બાપ, મલી ગઈ. ઉભર બોલાવ બોલાવ. હા ઓળખાણ કરાવું. આ મારો મોટો દીકરો ધ્યાનચંદ અને ધ્યાનચંદ નો દીકરો. અલે હરિયો ક્યાં ગયો? અને આ કોકી, આ મારી કોકી છે ને, એ બહુ મસ્ત કરે છે. શું એમ કરી બતાવે? કહું હ કોકી. આ ચારમો છે એ કાંગરી પકડ. બે અત્યારે આમને શું કાંગરી? એને પીપી લાગી. હું લઈ જઉં. ઉભો રે.
તું લઈ જા જા ચલો ચલો જા અરે ઉભા તો રો અરે જા લતા શું થયું શું થયું લતા 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 શું થયું હા શું થયું આ ખબર નહીં હરિયા તારી માં માટે પાણી લઈ આવ માં માટે કસો નહીં લાવ સાસુ માટે કસો તો લીધો છે આ વાત આવે એ નામ ગંદી નું લેવા નહીં છે સમજી ગયા શું સમજી ગયા ખબર પડી તમને લોકો ને ખબર પડી નામ ગંદી નું લેવા નહીં છે બરાબર છે ને અરે અમને કઈ ખબર નથી પડતી કે શું ખબર છે એક વાર લટુડી કે છે એક સેકન્ડ આ સબટાઇટલ વાંચો ને ઓ So smart. Since birth. ફરી જરા મોટે થી બોલજો અર્થાત એનો ડબો કોણ ખેંચો એટલે ભાન માં આવી જશે અચ્છા જરા મોટે થી ફરી બોલજો She is my daughter. અર્થાત એ મારી દીકરી છે. ચક્ષુથી અશ્રુની સરવાણી જરવાની દુનિયા તો કરવાની ઢંગ ચકડ ધીમતા રેતી ને દરિયો ને સંધ્યા ને લાલી માં ભેંસો તો ચરવાની ઢંગ ચકડ ધીમતા ચંદ્રવદન મિત્ર વદન હે સખા મારી સૃષ્ટિ સજાવી ને ધરણી ધ્રુજાવી બાલ ચંદ્ર નીલ ચંદ્ર પ્રિયતમા જોને રજની માં સ્વપ્નો એ નિંદ્રા ભગાવી ધ્યાન ભંગ કાવ ડંક સર્વથા સદા લુંઠિત ને કુંઠિત ને ચિંતિત પરેવા કાલ ખંડ લાલ ખંડ વારેવા છતા સરવર ને સરવર ને ભીંડા ને પરવડ ને લિંબોડી કરવાની ઢંગ ચકડ ધીમતા સુરત ની રખ કરત હરક મક્ખી ઉડત ભિન ભિન લખુડી લતાડી ધરાડી શિવાની હરિયો ધ્યાન ચંદ પ્રણય કલહ સજલ વિરહ તરલ વાયુ ધન રમર કમર જઠર બળન મૂત્ર ધાર બંધ ઇટ્સ ઓસમ ને મોસમ ને બ્લોસમ બુખાર સમરકંદ ને પાંડા ને વાંઢા ને ઠાંઢા ને પેનલ્ટી ભરવાની ઢંગ ચકડ ધીનતા અશ્રુની સરવાણી જરવાની દુનિયા તો કરવાની ઢંગ ચકડ ધીનતા રેતી ને દરિયો ને સંધ્યા ને લાલી માં ભેસો તો ચરવાની ઢંગ ચકડ ધીનતા ચંદ્ર વદન મિત્ર વદન હે સખા મારી સૃષ્ટિ સજાવી ને ધરણી ધ્રુજાવી બાલ ચંદ્ર નીલ ચંદ્ર પ્રિયતમા જોને રજની માં સ્વપ્નો એ નિદ્રા ભગાવી ધ્યાન ભંગ કાવ ડંક સર્વથા સદા લુંઠિત ને કુંઠિત ને ચિંતિત પરેવા કાલ ખંડ લાલ